કોળમરતાની સાથે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ઝાડ કાપી દૂર કર્યા હતા હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ પવનની જે ગતિ નોંધાઈ હતી તે એકધારી નહીં પરંતુ તૂટક તૂટક નોંધાતી હોવાથી ખાસ અસર થઈ નથી આટલી ઝડપથી પવન ફૂંકાવા છતાં ફલડ કંટ્રોલમાં કોઈ જ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી જોકે શહેરમાં ત્રેવીસથી વધુ સ્થળોએ ઝાડ તૂટી પડતા વાહનોને નુકસાન થયું હતું બત્રીસ હોડી છસો જેકેટ અને ચુમ્મતેર ઝાડ કાપવાના મશીન તૈયાર રાખ્યા છે પંદરમી સુધી કોઈ રજા મંજૂર ન કરવા તાકીદ કરાઈ છે જાહેરાતના જોખમી હોર્ડિંગ ઉતારી લેવા સૂચના અપાઈ છે તમામ ઝોનમાં કંટ્રોલ રૂમને સંકલનમાં રહેવા આદેશ કરાયા છે વીજ કંપની અને અઢાર ફાયર સ્ટેશનો પર ટીમ સ્ટેન્ડ બાય રહેશે